વરસાદ બાદ રાજ્યના રોડના હાલ બેહાલ, ગાંધીનગરમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ. આ દ્રશ્યો છે ગાંધીનગરના. ભારે વરસાદ બાદ ગાંધીનગરના રોડના હાલ બેહાલ થઈ ગયા છે. ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે. ગાંધીનગરના સેક્ટર 29ના રિંગ રોડ પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. વરસાદમાં બનાવાયેલા પાક્કા રોડમાં બસ ફસાઈ જતા કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોના જીવ તાળવે ચોંટી ગયા. શાળાએથી ઘરે ઉતરવા જતી બસ ફસાતા 30 બાળકો અધવચ્ચે ત્રજળી પડ્યા. સ્કૂલ બસનું એક ટાયર રોડમાં ગરકાવ થઈ ગયું. સુરતમાં કીમ નદીના પાણી ઉતર્યા બાદની તારાજીના દ્રશ્યો જુઓ. કીમ નદીના પૂરના પ્રકોપથી મુખ્ય માર્ગ ધોવાયો. વેલાજાથી એક સેઠી ગામને જોડતો માર્ગ જ તૂટી ગયો. ડામર રોડ તૂટીને ખેતરના સાઈડ પર પડ્યો. મસ્ત મોટા ખાડાઓ તેમજ રોડનું મટીરિયલનું ધોવાણ થઈ ગયું હતું. તો ખરાબ રોડના કારણે સાબરકાંઠામાં અકસ્માત થયો. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટેન્કર પલટી ગયું. નેશનલ હાઈવે 48 પર ગામભોઈ પાસે કન્ટેનર પલટ્યું. શામળાજી તરફથી ચિલોડા તરફ જતું કન્ટેનર અચાનક પલટ્યું. હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે SIT ની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. પાક નષ્ટ થઈ ગયો છે. જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજત, મીણસર સહિતની નદીઓમાં કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે. તો વર્તુબી ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે. જેને લઈ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ, ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ. મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ. પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રાહિમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે. ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા. જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્રથી રેલી કાઢી સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી. ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ થઈ. ખેડૂતોને અલગથી રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ. તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ. સાથે જ પશુપાલકો, માછીમારો માટે પણ સહાયની વાત કરી. દ્વારકામાં તબાઈ બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે, જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ રહી છે. આ પાક નુકસાનીની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી, મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે. જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોને વ્યાપક નુકસાનની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાંડવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 247 જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે. રતનપુરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, રોડ પર બેસી કર્યો ચક્કાજામ. સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયા અને 5 દિવસ થઈ ગયા છતાં રતનપુરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કયે જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા. પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના રતનપુર બાયપાસ પાસે રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ. રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા.
નેત્રંગમાં કોલેજના વિદ્યાર્થીઓએ રોડ મુદ્દે કર્યો હલ્લાબોલ, રસ્તા રોકવા આંદોલનની ચીમકી. આ દ્રશ્યો છે ભરૂચના નેત્રંગના. ભરૂચની કેવી કોલેજ કે થોડા વરસાદ પડે તો પણ આપી દે છે રજા. તમને થતું હશે કે આ તો કેવી કોલેજ, પણ વાત કંઈક એવી છે કે ભરૂચ નેત્રંગ કોલેજ જવા માટે રસ્તો જ નથી. વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કિચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવામાં આવે છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કિચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તે તો શક્ય જ નથી. ચાલીને પણ માંડ માંડ જઈ શકે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા. ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. છોટાઉદેપુરમાં હાફેશ્વર ગામના બાળકોને ભણવા જવા બોટમાં બેસવું પડે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ મેળવવા માટે બાળકોને રોજબરોજ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનું હાફેશ્વર ગામ પણ આવો જ એક વિસ્તાર છે જેના કિનારા પર રહેતા 9 બાળકો ચોમાસા દરમિયાન રોજ એક નાની બોટ તકી પાણીમાં 2 કિલોમીટરની મુસાફરી કરીને સ્કૂલે પહોંચે છે. ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં મુખ્ય રસ્તા સુધી પાક્કો રોડ જાય છે, પરંતુ ડુંગરીની તળેટી વચ્ચે અલગ અલગ 6 ફળિયા એવા છે જ્યાં રસ્તા નથી. બીજી તરફ હાફેશ્વરના જીવાડાના સામેના કિનારે પ્રાથમિક સ્કૂલ આવેલી છે. જૂના મંદિર ફળિયા અને ઝરણા ફળિયાના બાળકો કાચા રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં જાય છે. ચોમાસામાં આ રસ્તા પર આવેલા કોતરોમાં પાણી ભરાઈ જતા હોવાથી અવર જવર માટે આ રસ્તો જોખમી બની જાય છે. અત્યારે કોતરોમાં પાણી ચલોચલ છે ત્યારે 9 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોતરના એક કિનારાથી બોટમાં બેસાડીને નદીના સામા કિનારે આવેલી પાદર પડિયાની પ્રાથમિક સ્કૂલમાં વાલીઓ લઈ જાય છે અને એ પાછા આવે છે. આ બાળકો માટે સ્કૂલમાં જવાનો બીજો કોઈ રસ્તો નથી. આમ અભ્યાસ કરવા માટે બાળકો રોજ જીવ જોખમમાં મૂકે છે. પાણીમાં મગર હોવાની પણ શક્યતા છે. આ બોટની અને તેને ચલાવવા માટેના પેટ્રોલની વ્યવસ્થા પણ વાલીઓએ કરી છે. વાલીઓનું કહેવું છે કે સરકાર દીકરીઓનું ભણવાનું કહે છે, પરંતુ આ સ્થિતિમાં દીકરીઓને ભણાવવી કેવી રીતે? ખરેખર તો બોટની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ કે પછી ગામના એક છેડેથી વધુ એક નાની સ્કૂલ બનાવવી જોઈએ જેથી ચોમાસામાં બાળકોને બોટમાં બેસીને જવું ન પડે. કંડલાપોર્ટ વિસ્તારમાં 350 થી વધુ ઝૂંપડાઓ પર ફરી ગયું છે બુલડોઝર. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો પર ફરી બુલડોઝર ફર્યું છે. કચ્છમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ ક્રિક વિસ્તારમાં જે ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે અને સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્યા. કંડલા પોર્ટની આસપાસ આવેલા બન્ના વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાય. દબાણ હટાવની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો. અંદાજે 350 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફરી વળતા ગરીબો ઘર વિહોણા થયા. રાષ્ટ્રીય સુરક્ષા ધ્યાનમાં લઈને કાર્યવાહી કરાય. આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાય. તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના ડીસાથી રાશનકાર્ડમાં KYC કૌભાંડનો પર્દાફાશ. બનાસકાંઠાની ડીસા નગરી કૌભાંડની નગરી બની ગઈ છે. હવે રાશન કાર્ડમાં KYC કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડીસાના પેચડાલ ગામમાં ગરીબોના હક પર તરાપ મારવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું. VC આઈડીનો ઉપયોગ કરી કૌભાંડ કરાયું હતું. ધાનેરાના સિલાઈસણાના VC આઈડીનો ઉપયોગ કરાતો, ભેજાવાજો ડુપ્લિકેટ થંબ બનાવી ખાનગી દુકાનમાં KYC વેપલો કરતા, આ અંગે ડીસા ગ્રામ્ય મામલતદારને જાણ થતાં રેડ પાડી. બાતમીના આધારે પેચડાલ ગામે રેડ કરી કમ્પ્યુટર સહિત થંબ કર્યો હતો જપ્ત. સમગ્ર ઘટના મામલે ડીસા મામલતદારે વધુ તપાસ હાથ ધરી. રાજકોટના સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ કરી ગયા ચાવ. રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યાનો હોવાનો ધડાકો થયો. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા અને 35 જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી. જોકે આ પૈકીની કોઈપણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું. ત્યારે લાકડાનો જથ્થો બારોબાર ચાવ થયાનો ઘટસ્ફોટ થયો. બાપુનગર સ્મશાનના સંચાલક સંજયભાઈના કહેવા પ્રમાણે અમારા સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. અહીં ક્યારેક ક્યારેક 1-2 ગાડી આવતી હોય છે. બીજી તરફ સ્મશાન માટે ચોપડે અલગ આંકડો અને રિયલમાં કંઈક અલગ ગાડીઓ પહોંચી છે. તંત્રનો દાવો છે કે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની 28 પહોંચ આવેલી છે. ત્યારે કૌભાંડ સામે આવતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. લાકડાની આ ગાડીઓ ક્યાં ઠલવાઈ ગઈ જેવા સવાલો વિપક્ષને તે ઉઠાવ્યા. તેમજ આ ભ્રષ્ટાચારીઓએ સ્મશાનને પણ નહીં છોડ્યાનો આરોપ લગાવ્યો. સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બચાવ કરતા કહ્યું કે તૂટેલા મોટા વૃક્ષો અને નાની નાની ડાળીઓના નિકાલ માટેની કામગીરી 2 એજન્સીને સોંપવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી પણ આપી છે. મહીસાગરના લંપટ શિક્ષકની કાળી કરતૂત જોવા મળી, શિક્ષિકાની કરી છેડતી.
મહીસાગરના સંતરામપુરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના બની છે. લંપટ શિક્ષકનું શરમજનક કૃત્ય જોવા મળ્યું. સંતરામપુરના મહુડી ફળિયામાં લંપટ શિક્ષક મોહન ચૌહાણે શિક્ષિકાને છેડતી કર્યાની ફરિયાદ થતા ચકચાર મચી ગઈ. મહુડી ફળિયાના મકાનમાં મહિલાનું એકલતાનો લાભ લઈ શિક્ષક પોતાની હવસને સંતોષવા માટે મહિલાની છેડતી કરી અને બળાત્કાર કરવાની કોશિશ કરી. ભાડે રહેતી શિક્ષિકા એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી લંપટ શિક્ષક આવી ગયો. બેડરૂમ સુધી બળાત્કાર કરવાના ઈરાદે જોર જબરજસ્તી કરતા ગભરાયેલી પીડિત મહિલાએ બચાવ બચાવની બૂમ પાડતા હેવાન શિક્ષક ફરાર થઈ ગયો. આરોપી શિક્ષક ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ. પીડિત મહિલાએ આપવીતીય પતિને જણાવતા સંતરામપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. 190 વર્ષ જૂનો લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી જવા રવાના. ભાદરવી પૂનમને ગણતરીના દિવસો બાકી છે ત્યારે માના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી તરફના માર્ગો બોલમાળી અંબે જય જય અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ ના નાદથી ગુંજી ઉઠ્યા. મા અંબાના દરબારમાં શીશ ઝુકાવવા માટે રાજ્યભરમાંથી 1800 જેટલા નાના મોટા પગપાળા સંઘ અંબાજી માટે પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દર વર્ષે સૌથી જૂનો અને પ્રાચીન લાલ દંડાવાળો સંઘ અંબાજી તરફ નીકળ્યો હતો. 190 વર્ષ જૂનો આ સંઘ વર્ષ 1947માં ભારતને મળેલી આઝાદીના પહેલાનો છે. આજે પરંપરા સાચવીને સંઘ હાથમાં કમંડળ ત્રિશુળ અને ધૂપ લઈને માતાજીના ધામમાં શીશ ઝુકાવવા નીકળી ગયા હતા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વર્ષ 1835થી શરૂ થયેલા આ સંઘના લોકો બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે રસ્તા પર જોવા મળ્યા. અમદાવાદથી અંબાજી તરફ ઘાટલોડિયા સંઘ, બાપુનગર સંઘ, ધનોડા સંઘ, નારોલ સંઘ, વાડજ સંઘ, મણિનગર જેવા અનેક 65 જેટલા સંઘો જતા હોય છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારથી નીકળેલો આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 190 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ ડંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ મા જગત જનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિર પહોંચી વિધિવત રૂપે લાલ ડંડાવાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચડાવે છે. ત્યારબાદ આ સંઘ દ્વારા 52 ગજની ધજા સાથે 40 જેટલી નાની મોટી ધજા ચડે છે. ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ શરૂ. ઇકો ફ્રેન્ડલીના પ્રાકૃતિક મૂર્તિની માંગ. રાજ્યભરમાં ગણેશોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગણેશજીની મૂર્તિ ખરીદવાનું શરૂ થયું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવડી ગામના યુવાન શૈલેષભાઈ પરમાર ગણેશજીની અનોખી મૂર્તિ બનાવે છે. ગાયના છાણ, માટી, ગુવારગમ અને મેંદાવડીનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક મૂર્તિ તેઓ બનાવે છે. ગાયના છાણમાંથી બનાવેલી શ્રીજીની મૂર્તિ બનાવી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે. શૈલેષભાઈ મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટનો વ્યવસાય છોડીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, લોકોને પોસાય તે ભાવે મૂર્તિનું વેચાણ કરે છે. તો બોટાદમાં પણ માટી ગણેશ મૂર્તિઓનું વેચાણ વધ્યું છે. શહેરમાં એક સ્થળે માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે. અહીં 10 ઇંચ થી લઈને 2.5 ફૂટ સુધીના રૂપિયા, 800 થી લઈને 4000 રૂપિયા સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. ખેડાના કટલાલ પંથકમાં વિધર્મી શિક્ષકની અશ્લીલ હરકત મુદ્દે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ નડિયાદ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપી સમગ્ર કેસની તપાસ માટે SIT ની રચવાની માંગ કરી છે. 50 વર્ષીય વિધર્મી શિક્ષક અખ્તર રમિયાએ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. જેને લઈ હિન્દુ સંગઠનોએ આ કેસનો ઝડપી નિકાલ થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવે તેવી માંગ કરી છે. પોરબંદર પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી. પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, પાક નષ્ટ થઈ ગયો છે, જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. ત્યારે કુતિયાના ખેડૂતોને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી સર્વે કરી લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ખેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજત, મીણસર સહિતની નદીઓમાં કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકનું નુકસાન થયું છે. તો વર્તુબી ડેમના કારણે બરડા પંથકના અનેક ગામોમાં ખેતરો ધોવાઈ ગયા છે. જેને લઈ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાય કરવા માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રોડ, ગટર અને ખેતી મુદ્દે કોંગ્રેસનો વિરોધ. મોરબી અને દ્વારકામાં હલ્લાબોલ. પ્રાથમિક સુવિધાને લઈને મોરબીમાં લોકો ત્રાહિમામ છે. વરસાદ બાદ મોરબીના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. જૂના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો. ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા. જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા. કોંગ્રેસે રોડ, રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી. આ તરફ દ્વારકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો એકત્રથી રેલી કાઢી સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી આવેદન આપી માંગ કરી.
ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા માંગ થઈ, ખેડૂતોને અલગથી રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવા માંગ થઈ, તમામ સ્થળો પર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવા માંગ થઈ, સાથે જ પશુપાલકો માછીમારો માટે પણ સહાયની વાત કરી. દ્વારકામાં તબાહી બાદ ખેતરોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે, જેમાં પાક નુકસાની સર્વે ત્વરિત પૂર્ણ કરવા માટે 30 ટીમો કાર્યરત છે અને સર્વે કામગીરી વધુ વેગવાન બનાવવા અન્ય જિલ્લામાંથી 17 ટીમો બોલાવાઈ રહી છે. આ પાક નુકસાનીની કામગીરી પારદર્શક બને તે માટે તલાટી, મંત્રી અને ગ્રામસેવક ગામોમાં જઈ ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કરી રહ્યા છે સર્વે. જિલ્લામાં ભારે વરસાદના પરિણામે કપાસ, શાકભાજી, સોયાબીન તથા મગફળીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. ધરતીપુત્રોને વ્યાપક નુકસાનની યોગ્ય વળતર મળે તે માટે ગ્રામસેવક અને તલાટી મળીને કુલ 30 ટીમો પૂરજોશમાં પાક નુકસાની સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં દ્વારકા તાલુકામાં 7, કલ્યાણપુર તાલુકામાં 8, ભાંડવડ તાલુકામાં 7 અને ખંભાળિયા તાલુકામાં 8 ટીમો કાર્યરત છે. જિલ્લામાં કુલ 243 જેટલા ગામો પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ સીવી રહ્યા છે. રતનપુરની મહિલાઓએ પાણી મુદ્દે બતાવ્યું પાણી, રોડ પર બેસી કર્યો ચક્કાજામ. સુરેન્દ્રનગરના રતનપુરના લોકો પાણી મુદ્દે પાણી બતાવી ચૂક્યા છે. વરસાદ થંભી ગયા અને 5 દિવસ થઈ ગયા છતાં રતનપુરની અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. 5થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા છે. ચામુંડા પાર્ક, દેવપાટી પ્લોટ સહિત આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણીથી ભારે હાલાકી થઈ રહી છે. અનેક વખત સ્થાનિક સદસ્યો સહિત પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કયે જ ઉકેલ નહીં આવતા અંતે લોકો વિફર્યા હતા. પાણીનો નિકાલ ન થતા લોકો રોડ પર આવી ગયા. મહિલાઓ સહિત લોકોનું ટોળું રોડ પર જ બેસી ગયું અને રસ્તો ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના રતનપુર બાયપાસ પાસે રોડ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો. મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. મહિલાઓને રહીશોએ કર્યો ચક્કાજામ. રસ્તા પર ચક્કાજામને લીધે રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. વઢવાણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલા